वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरुचरण कमले भ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरे कृष्ण महाराज की श्री घनश्याम महाराज की मंदिर में प्रगट विराजमान पीयूड़ा घनश्याम महाराज दिव्य रूपे अपनी साथे अपना हृदय में रहेला प्राण प्यारा पूज्य गुरुजी वंदनीय वाहला संतो आप सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। आजनो आपनो समयो एटले तुलसी विवाहनो समयो आजनो आपनो समयो भगवान नारायणना लग्न थाय अने स्वर्गना देवोए दिवाळी मनावी एटला माटे आजनो समयो एटले देव दिवाळीनो समयो। एटलू ज नहीं सद्गुरु निष्कुळानंद स्वामीए विवाहना कीर्तनों लख्या काव्यों लख्या ग्रंथों लख्या आजनो दिवस एटले आत्मा ने परमात्मा साथे परणावानो दिवस छे। आवा मंगल प्रसंगे आ मंदिर में पधारेला आप सर्वे भक्तों ने खूब हेत थी मारे बेज वात करवी छे। बस આપણે નંદ સંતોના શબ્દને સાથે ચાલીશું એ મહારાજના ભૂમાનંદ સ્વામી હોય બ્રહ્માનંદ સ્વામી હોય આ નંદ સંતોએ કેવા કેવા પદો લખ્યા પુરુષોત્તમ નારાયણ સાથે પરણવા માટે એ બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મસખી બની જાય પ્રેમાનંદ સ્વામી પ્રેમસખી બની જાય ગુરુજીના શબ્દોમાં કહીએ ને આ પુરુષપણાનો ભાવ એ ભગવાનની ભક્તિમાં આડો આવે છે। જ્યાં સુધી પુરુષાર્થનું પડ્યું છે પુરુષ એટલે અહંકારનું પ્રતીક અને સ્ત્રી એટલે શ્રદ્ધાને સમર્પણનું પ્રતીક મંદિરોમાં સત્સંગમાં સભાઓમાં ભલે બહેનોનું સ્થાન પાછળ હોય પણ ભગવાનની ભક્તિમાં ભગવાનને રાજી કરવામાં બહેનો હંમેશા પુરુષો કરતા સવાયા રહ્યા છે એમાં બે મત નથી। તમે તાળી નહીં પાડો તો એ તો સવાયા જ છે। આજનો દિવસ એટલે તુલસી એને ભગવાન નારાયણ સાથે પરણાવવાનો દિવસ। એ તુલસી એટલે શું આપણે 3-4 વર્ષ પહેલા એની કથા કરી હતી એકવાર એટલે આખી કથા રિપીટ નથી કરતા પરંતુ સદગુરુ ભૂમાનંદ સ્વામીનું એક કીર્તન અરે ઘેરે ચાલી અરે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મૂલ વાસે રે ઘેરે ચાલી ભૂમાનંદ સ્વામી લખે છે
માંથી ટિકિટ ખર્ચી નથી ગયા. આ પિયુડા મહારાજ અમેરિકા આવ્યા, એમાં ન્યુજર્સીમાં આવ્યા. ટેક્સાસ ગયા હોત તો કેટલા વાત ઉચ્ચામણી કરો જોઈએ. દયા કરીને ઘરના આંગણા સુધી પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને આવ્યા. કેવા શબ્દ છે! ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસે રે, આવ્યા બ્રહ્મ મોલ વાસે રે. જીવિતે છે અક્ષરા તેત અવિનાશે રે, જેને કહે છે અક્ષરા તીત અવિનાશી રે. જેને કહે છે હે, જેને કહે છે અક્ષરા તીત અવિનાશી રે. જેને કહે છે અક્ષરા તીત અવિનાશી રે. ઘેરે ચાલી, અરે મારે ઘેરે ચાલી, હે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસે રે. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસે રે. સ્વામીનું આ કીર્તન બહુ સરસ. લગ્નનું ગીત નથી પણ કહી શકાય એવું શબ્દો સ્વામી એમ કહે છે. જગતના મૂર્તિને તો શોધવા જવા પડે. આ મૂર્તિઓ કેવો છે? સામે ચાલીને આવ્યો છે. સ્વામી વર્ણન કરે છે, એને અક્ષરાતીત કહેવાય છે, અવિનાશી છે. આ જગતના માણસ વિનાશી, આ ભગવાન તો અવિનાશી છે. એની સર્વે દેખી અલોકિક, એની સર્વે લોકી કરી તરે. જોજો મારું સુંદર વર, જોટ્યું મારું સુંદર વર માગી તરે. જોટ્યું મારું સુંદર વર માગી તરે. મારે ઘેરે ચાલી, અરે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસે રે. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસે રે. હથે વાળો હરે સંગાથે મેકી ધોરે, હથે વાળો હરે સંગાથે મેકી ધોરે. ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. ઘેરે ચાલી, ભૂમાનંદ સ્વામી એમ કહે, સામેથી ચાલી. આ બ્રહ્મમોલ અક્ષરધામ, કયું અક્ષરધામ! 100,000 મણ લોઢાનો ગોળો નાખવામાં આવે, વાયુના લેરખે ઘસાતો ઘસાતો આ પૃથ્વી સુધી પહોંચે, ત્યાં સુધીમાં રજ કણ જેવો રજ કણ થાય એટલું દૂર એ અક્ષરધામ. એ અક્ષરધામ ત્યાંથી આ પુરુષોત્તમ નારાયણ પધાર્યા, એ 56માં પ્રગટ થયા, વડતાલમાં હરિકૃષ્ણ રૂપે બિરાજમાન થયા, અને આજે આ પીયુડા ઘનશ્યામ મહારાજ રૂપે આ લોયા ધામમાં આપણી નજરની સામે આવ્યા. અને આમ આજે તમે જો મહારાજનો સાફો તો જો, અમારા ઘનશ્યામ દાદાનો સાફો હું કોઈ ક્લાસ ન લાગે. ઘનશ્યામ દાદા કે આજે સાફો છોડું નહીં. મેં કીધું સૂતા પહેલા છોડજો. અને આ સાફો 1,25,000 નો એવું કહેવાય ને, મને બહુ ખબર નથી, પણ અમે હમણાં ઇન્ડિયા હતા, એક સ્વામી કથા કરતા એમણે લગ્નના ગીતો ગાયેલા એક બે, તારો સાફો 1,25,000 નો, બરાબર, વીરો મારો ઝગમગ ઝગમગ થાય. એ બેટરીનો સેલ ખિસ્સામાં હોય પાછો, એમાંથી બેટરી ચાલતી હોય, સાફામાં એકાદ બલ્બ મૂક્યો હોય, એ ઝગમગ ઝગમગ થતો હોય, બાકી તો ભેંસની જોડે ચાલે ને તોય ભેંસ ઉજળી દેખાય, તોય કહેવાય શું? ઝગમગ ઝગમગ થાય, બોલો. આ જગતની રીત બધી આવી છે. અને આમાં એ ખરેખર ઝગમગ ન થતું હોય, ઘણી વાર કપાસી થઈને પગ મારી ડગમગ ડગમગ થતો હોય. જગતની રીત કંઈક જુદી છે.
તમે જાણો છો નાશવંત રીતો છે. ગમે એટલો મેકઅપ કરે, ગમે એટલી પીઠી ચોળે, એવું જ હોય ને બધું લગ્નમાં, શું શું હોય, ગમે એવા હેલોજન લગાવે, વ્હાઇટ હેલોજન હે, પણ અંદરથી જ માઇલો ઠરી ગયો હોય તો. અહીંયા અમેરિકામાં શું સાવર બધા લે ને સારા સારા, ખબર નહીં શું હોય. વાલા ભક્તો, આ સ્વામીનું નાનું કીર્તન આપણને સમજાવે છે, એની સર્વે દેખી અલૌકિક રીત રે. એ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, એની એક એક રીત, એનું બોલવું, એનું ચાલવું, એનું બેસવું, એનું જમવું, એ એક એક રીત એવી અલૌકિક હતી. એક એક રીતમાં અનેક અનેક આત્માઓ ચોટી ગયા. એટલું નહીં, હથે વાળો હરિ સંગાથે મેં કીધો. એ ભગવાન શ્રીહરિ સભામાં બેઠા હોય, એમાં પ્રકાંડ પંડિત શાસ્ત્રના જ્ઞાતા બે ગાડામાં જેના પુસ્તકો ભરીને રાખવામાં આવે, એવા દિનમણિ શર્મા નામના વિદ્વાન, માન મોટાય અને મોભો પ્રતિષ્ઠા એનાથી લદબદ છે, સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન છે, કુતૂહલથી દર્શન કરવા આવે. મહારાજ બેઠા છે, એ મહારાજની મૂર્તિને નિરીક્ષા કરે. શ્રીજી મહારાજ મંદ મંદ હસે છે, બંને ગાલે ખાડા પડે છે, અને મહારાજની મૂર્તિના દાંત દંત પંક્તિ એના દર્શન થાય છે. અને એવી દાંત પંક્તિ, એવી દંત પંક્તિ એમણે જોઈ, એવી જોઈ દિનમણિ શર્માએ શાસ્ત્રો વાંચેલા, શાસ્ત્રોમાં ભગવાનનું વર્ણન સાંભળેલું, ક્યારે કલ્પના નહોતી કરી. શ્રીજી મહારાજનું હસવું જોઈને દિનમણિ શર્માએ નક્કી કરી નાખ્યું, હવે આખી દુનિયામાં ક્યાંય ભટકવું નથી, અટકવા જેવી જગ્યા મને મળી ગઈ, આ પુરુષોત્તમને સોંપાઈ જવું છે. એ દિનમણિ, દિનમણિમાંથી નિત્યાનંદ સ્વામી થઈ ગયા. આપણા સંપ્રદાયના વિચારો તમે. આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ કંઈક જુદો છે. વરવા જેવા તો એક વનમાળી છે, પરણવા જેવા તો એક પુરુષોત્તમ નારાયણ છે. તુલસીજીની કથા આજનો દિવસ આપણને રિમાઇન્ડ કરે છે કે આ જગતના હથેવાળા કેટલા વર્ષ સુધી કરીશું, કેટલો કરીશું. આ નાશવંત જગતમાં કરેલું હાથ ગરણું એ ક્યાં ટકવાનું છે? ધણી તો એ જ સાચો કે જે ધણી પોતાની અને બીજાની રક્ષા કરી શકે, એવો ધીંગો ધણી ગુરુજી કહે જો કોઈ હોય ને તો એક જ છે, આ પુરુષોત્તમ નારાયણ. એના સિવાય બીજો ધીંગો ધણી છે ક્યાં? જગતના દાખલા આપણે ક્યાં જાજા લેવા? ગમે એવો મોટો ફાંકડો હોય ને, હમણાં ગુરુજી વાત નથી કરી કથામાં, તમે સાંભળો છો સાંજે, સવારે પૂજા કરે, એક મુમુક્ષુ સાધુ થવા તૈયાર થાય, એના પપ્પા ગામના સરપંચને લઈને આવી ગયા અને સવારના પહોરમાં ગુરુજીને ગમે તેમ બોલવા લાગ્યા. ગુરુજી બોલ્યા નહીં, ગુરુજી કહે તમારો દીકરો છે લઈ જાઓ. પેલા સરપંચ હતા એણે પણ કહ્યું, ભાઈ સાધુ સામે આક્ષેપો શા માટે કરો છો? દીકરો સામે છે, દીકરાને લઈ જાઓ, મારે કાંઈ ગુડવો નથી, એની માં મંડી છે. ગુરુજીએ ટકોર કરી, અમારી સામે આટલી મોટી આંખો કાઢો છો, થોડી ઘરે કાઢો ને. તો શું કીધું ખબર? અરે મારા કરતા એની તો બહુ મોટી મોટી આંખો છે. જગતના લગ્ન સંસારનો વ્યવહાર છે, જગતની રીત છે, ચાલી આવે છે, એટલે બરાબર છે, એની બહુ આપણે એનાલિસિસ કરવી નથી. એક સ્વામીજી કથા કરતા હતા, એટલે કથામાં બોલ્યા કે પત્નીએ પતિને પરમેશ્વર માની દરરોજ ચરણ પૂજા કરવી, એટલે ભગવાનને ચંદન ચર્ચી અને એ પ્રસાદીનું ચંદન પતિને પગે લાગી, પતિના જમણા પગના જમણા અંગૂઠે લગાવવું. અને પછી એમણે બહુ સરસ વાત કરી કે આ સભામાં જે પતિના જમણા પગનો અંગૂઠો પીળો હોય તો સમજવું કે એના ઘરે કોઈ પતિવ્રતા નારી બેઠી છે. એક સજ્જને પૂછ્યું, પગનો અંગૂઠો લાલ હોય તો પતિવ્રતા, પણ ગાલ લાલ હોય તો શું સમજવું? અને આજે બધાના ગાલ જ લાલ હોય, તમે જોયું કે નહીં? અંગૂઠા લાલનો જમાનો સતયુગમાં આવે, કળિયુગમાં તો હું કહેવા એ માગું છું, આજનો દિવસ આપણને રિમાઇન્ડ કરે છે વૈરાગ્યની મૂર્તિ
त्याग ने वैराग्य जेनी नस नस में वहता एवं निष्कुळानंद स्वामी स्वामी केवू लखे तमे जाणो छो ने वृत्ति विवाह ग्रंथ आपणे सांभळो छे। पोतानी वृत्ति ने परमात्मा साथे परणावानो दिवस। तुलसी एटले शू? ए झाड़ छे, झाड़ नथी। तमारू ने मारू जीवन तुलसी जेवू पवित्र बनशे, तमारू ने मारू जीवन तुलसी जेवू निर्मल बनशे, तमारू ने मारू जीवन भगवाननी आगळ तुलसीनी जेम जड़ समान झाड़ समान इच्छा विहीन कोई पण प्रकारना आग्रह रहित ज्यारे थशे ने त्यारे एटली वात चोक्कस छे जे तुलसी बनी सके छे, जे तुलसी जेवो बनी सके छे एनो हाथ जालवाने माटे खुद नारायण ने आवू पड़े छे। ये आजना दिवस नो महिमा छे। एटले मैं कयु ने तुलसीदास जी महाराजे एमनु नाम तुलसी हतु, एमने कोई कयु तमारू नाम बहु सारू छे, अने त्यारे तुलसीदास जी महाराजे गायु तुलसी तुलसी क्या कहे तुलसी बन के घास, कृपा भये रघुवीर के तो तुलसी तुलसीदास। अरे तुलसी तुलसी ए नामनो महिमा नथी। तुलसी नाम तो आ जगत में केटलाना हसे केटलाना हसे, पण आ नामनो महिमा एटला माटे छे के आ तुलसीदास उपर कृपा भई रघुवीर की, भगवाननी कृपा थई एटला माटे आ तुलसी ने हवे लोको तुलसीदास कहे छे। आपणे पण विचारी लईए आजनो दिवस पितामह भीष्मने याद करिए। कहेवाय छे 100 वर्ष करता पण वधारे जेनी उम्र छे, जेना शरीरना एक पण वाळ काळा नथी, पण तेम छता जेना जीवनमां युवानी छे एवा पितामह भीष्म बाणनी सैया उपर सूता छे। ઉત્તરાયણનો દિવસ છે, ભગવાન શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે, એ વૃદ્ધ પિતામહ ભીષ્મ હાથ જોડીને બાણની સૈયા ઉપરથી આંખોમાંથી ગંગા યમુના જેવું પાણી વહે છે ને પ્રાર્થના કરે છે, હે પ્રભુ બસ મરતા પહેલા મારી એક ઈચ્છા મારી એક વાસના અધૂરી છે, મારી દીકરી કુંવારી છે। પાંડવોને કુતૂહલ થાય, પિતામહ ભીષ્મ જેવો બાળ બ્રહ્મચારી નૈષ્ઠિક વ્રતધારી પુરુષ એમ કહે મારી એક દીકરી છે ને કુવારી છે, આ ડોસાએ આટલું બધું કપટ કર્યું? અંતર્યામી ભગવાન કૃષ્ણ જાણે છે, વાત સાંભળે છે। પિતામહ ભીષ્મ એમ કહે મારી એ દીકરી કુવારી છે, મરતા પહેલા એને પરણાવી છે। હે કેશવ, હે યાદવ, હે માધવ, બસ મરતા પહેલા મારી આ દીકરીનો હાથ તું ઝાલી લે, એ મારી દીકરી બીજી કોઈ નહીં, મારી બુદ્ધિ એ મારી દીકરી સમાન છે, મારી કુંવારી બુદ્ધિ મારી અપરિણીતા બુદ્ધિ એને હે કેશવ તમારા હાથમાં લઈ લો, આ બુદ્ધિને હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું, મારા સંકલ્પ માત્ર પ્રભુ તારા ચરણે ધરી દઉં છું, બસ પ્રભુ આનાથી બીજી કોઈ મારી વાસના ઈચ્છા નથી। વિચાર તો કરો, મરતા પહેલા પણ મૃત્યુ પહેલા એક કલાક પહેલા પણ પિતામહ ભીષ્મને આ વિચાર આવ્યો, આપણને આ વિચાર આવે છે ખરો ક્યારે? આજનો દિવસ એટલે આપણે સ્ત્રી બની જઈએ, સ્ત્રી નહીં આપણે ઝાડ બની જઈએ, ઝાડ નહીં આપણે જડ બની જઈએ। જડ વસ્તુને ઈચ્છા નથી, બુદ્ધિ નથી, મન નથી, સંકલ્પ નથી, વિકલ્પ નથી, ઓપ્શન નથી, કશું જ નથી, કેવળ ડેડિકેશન, કેવળ આઈ એમ ટોટલી યોર્સ, આઈ બિલોંગ ટુ યુ। આવી રીતે જ્યારે ડિપેન્ડન્ટ ભગવાનને બનીશું ને ત્યારે હથેવાળો હરિ સંગાથે મેં કીધો, મહારાજના સમયમાં એવા કેટલા ભક્તો હતા, કેટલા ભક્તો,
स्वामी नारायण नाथ हमारे सिर, स्वामी नारायण नाथ, स्वामी नारायण नाथ हमारे सिर, स्वामी नारायण नाथ, हे स्वामी नारायण नाथ हमारे सिर, स्वामी नारायण नाथ हमारे सिर, स्वामी नारायण नाथ। अवर देव ने सपने नहीं छो, अवर देव ने सपने नहीं छो, अवर देव ने हो सपने नहीं छो, अवर देव ने सपने नहीं छो, अवर देव ने सपने नहीं छो, अवर देव ने सपने नहीं छो, मन मानियों एनी साथ हमारे सिर, स्वामी नारायण नाथ, हमारे स्वामी नारायण नाथ हमारे सिर, स्वामी नारायण नाथ। पति नो अर्थ थाय जे रक्षा करे छे ने पति कहवाय, पाति यह सह पति ही संस्कृत शब्द छे, पति माटे ज बीजो शब्द वपराय छे नाथ, पति माटे ज बीजो शब्द वपराय छे धणी, पति माटे चौथो शब्द वपराय छे स्वामी, जेटला भगवान माटे वपराय छे शब्दो ए बद्धा शब्दो वपराय छे पति माटे, एटला माटे कहेवानुं मन थाय रक्षानो करनारो साचो जो कोई होय, साचो नाथ कोई होय, साचो धणी जो कोई होय तो एक पुरुषोत्तम नारायण छे, आ वात तो नक्की ज छे। जीवबा लाडूबा नो प्रेम केवो हशे ए महाराज कालीन भक्तोने याद करिए, શું એનું સમર્પણ, ભગવાનની આગળ કેવી નિષ્ઠા। દાદા ખાચરના દરબારમાં, દાદા ખાચરની તો ઉંમર બહુ નાની હતી, 10 વર્ષની, એમના પિતા એભલ ખાચર, એમને ઘણી મોટી ઉંમરે દાદો ખાચર એનો જન્મ થયેલો એટલે એમની ઉંમર ઘણી મોટી વૃદ્ધ હતા। દાદાને ઘણો નાનો મૂકી એના પિતા અક્ષર નિવાસી થયેલા, કારભારું કરવા માટે હરજી ઠક્કર એમને રાખેલા, હિસાબ કિતાબ વહેવટ બહુ કુશળ હતા। એક દિવસ શ્રીજી મહારાજ પાસે હરજી ઠક્કર આવી મૂંઝાયા છે, પોતાના હૃદયની વાત એમણે રજૂ કરી। મહારાજે કહ્યું, હરજીભાઈ બોલો ને, શેની મૂંઝવણ છે? મહારાજ, દાદાની ઉંમર નાની છે, એભલ બાપુ તો ઘણા વૃદ્ધ થયા છે, હવે કામ કરી શકે એમ છે નહીં, આ બાજુ લાડુબા જીવબા એ તો મુક્તો છે, તમારા ધ્યાન અને ભજનમાં ડૂબી ગયા છે। પ્રભુ, મોટી મૂંઝવણ છે, શું ભાવનગર રાજ્યની મહેસૂલ પણ ભરી શકાતી નથી, એટલા પણ પૈસા વધ્યા નથી, તો હવે કેમ થશે? બાપુને વાત કરું, બાપુ મહેનત કરી શકે એવું શરીર એમનું રહ્યું નથી। અને મહારાજ, દુર્ભાગ્યની વાત, જમીન આટલી બધી છે, કોઈ મહેનત કરે એમ પણ નથી, ખેડવા માટેના બળદો હતા એની જોડ પણ ખલાસ થઈ ગઈ, બળદ પણ નથી કે ભાગ્યો રાખી કોઈ માણસને રાખી આપણે ખેતીનું કામ કરાવી શકીએ। એવામાં બ્રહ્માનંદ સ્વામી સાંભળે છે, વચ્ચે સ્વામીએ કહ્યું, હરજીભાઈ બળદ નથી તો બીજે ક્યાંકથી લાવવાની સગવડ કરી દો। હરજીભાઈ ફરીવાર કહ્યું, મહારાજ બળદના પૈસા પણ હોય તો ને, સરકારનો ટેક્સ ભરાય એવી સ્થિતિ નથી, સરકારનું દબાણ આવ્યું છે, એમ થાય બાપુને કહું બાપુ ચિંતા કરશે, દાદાને કહું એ નિરર્થક છે, હું મૂંઝાતો હતો કોને વાત કરું। શ્રીજી મહારાજ પણ ઉદાસ થઈ ગયા, વાતો સાંભળતા સાંભળતા મહારાજ એવા તલ્લીન થયા બોલી ન શક્યા કશું। એવામાં બપોરનો સમય થઈ ગયો, જીવબા અને લાડુબા બંને બહેનો મહારાજ માટે થાળ લઈને આવ્યા, મહારાજની આગળ થાળ મૂક્યો, પ્રાર્થના કરી, મહારાજ જમો, તમે પ્રભુ દયાળુ છો, જમો। બંને બહેનોને ખબર નથી શું વાત ચાલે છે, શું પ્રસંગ છે,
સ્ત્રી ભક્તો આવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો ઉભા થઈને દૂર ગયા. એટલે જે ચાલુ પ્રસંગ હતો એમાં ભંગ પડ્યો છે. થાળ મૂક્યો, શ્રીજી મહારાજે થાળમાં નજર કરી, હરજીભાઈ ઠક્કર સામે બેઠા છે, બંને બહેનો ઊભા છે, થાળમાં ઘીમાં લચપચતા લાડુ છે, સારામાં સારા પકવાન સારી મીઠાઈથી છલકાતો એ થાળ જોઈને ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા, હરજીભાઈ તમે એમ કહો છો આ દરબારમાં સરકારનો ટેક્સ ભરાય એવી સ્થિતિ નથી, આવા કપરા સંજોગો ઊભા થયા છે, પણ હરજીભાઈ જુઓ તો ખરા આ ગઢપુરવાસી આ દુર્ગપુરવાસી એનો પ્રેમ કેવો છે, અમારી સેવામાં અમારી ભક્તિમાં ક્યાંય મંદી દેખાતી નથી. આમ બોલતા બોલતા મહારાજ ભાવવિભોર થઈ ગયા. હરજીભાઈને કહ્યું, હરજીભાઈ એનો રસ્તો અમે કરીશું. ત્યાં જીવબાન લાડુબા બોલ્યા, અરે મહારાજ અમે તો પહેલેથી જ જાણીએ છીએ કરતા હરતા તમે એક છો, અરે અમે ગમે એટલી મહેનત કરીએ ઉજાગરા કરીએ એનાથી શું થવાનું, પ્રભુ જે કંઈ થાય છે તમારા સંકલ્પે કરીને થાય છે, એના સમર્પણને તાળીઓથી વધાવો. હે સાનુકૂળ છે સુખ છે ત્યારે તો ભજન કરનારા બહુ છે, ઘર હરું ભરું છે, પરિવાર એકદમ બરાબર છે, નોકરી બિઝનેસ બરાબર ચાલે છે, ત્યારે ભક્તિમાં ઉછાળા આવે ને આ સહજ છે. બધા સંજોગો વિપરીત હોય, બિઝનેસમાં ખોટ, ઘરમાં પ્રોબ્લેમ, દીકરા હોય દીકરી હોય, સ્કૂલમાં જતા હોય એના રિઝલ્ટમાં પ્રોબ્લેમ, ચારે બાજુથી માણસ આપત્તિથી ઘેરાય, છતાં પણ સાચા સમર્પણવાળો તુલસી જેવું જેનું જીવન છે, જેણે જીવનને સમર્પિત કરી દીધું છે, એ ક્યારેય મૂંઝાતો નથી, ક્યારેય મૂંઝાતો નથી. મહાભારતનું યુદ્ધ જાણો છો, અડધી રાત્રિ છે, પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલ સાંજ સુધીમાં કાં હું નહીં અને કાં અર્જુન નહીં, ખબર છે ને. કહેવાય છે પિતામહ ભીષ્મની આ પ્રતિજ્ઞાથી આખું બ્રહ્માંડ ડોલી ગયું છે, કારણ કે ભીષ્મ એક જ એવું પાત્ર છે 5000 વર્ષના ઇતિહાસમાં એનું મૂળ નામ હતું દેવવ્રત. શું નામ હતું? દેવવ્રત હતું. અને ઇતિહાસમાં પણ તમે જુઓ જેટલા સારા પાત્રો થયા, જેટલા સારા પાત્રો થયા, ભીષ્મની ઓળખાણ આપણા શાસ્ત્રોમાં એની માથી ઓળખાણ થાય. કોના દીકરા? ગંગાપુત્ર. એના પિતાનું નામ શું હતું કેટલાને ખબર? ઉચ્ચાંગળી કરો, ચાલો માણ એક બે નીકળ્યા જુઓ. સારા જેટલા પાત્ર કર્ણ. કોનો દીકરો? કુંતાપુત્ર. જેટલા જેટલા સારા પાત્રો થયા તમે ઊંડા જાઓ ને, એની પાછળ એકાદ સમર્પિત વ્યક્તિ, એકાદ સમર્પિત માતા, એકાદ સમર્પિત સ્ત્રી, એનું જ યોગદાન છે. જેટલા અને બગડેલો દીકરો હોય ને તો સીધો ઘા કોના ઉપર મારે? આ કરશનભાઈનો કપાતર નીકળ્યો, ત્યાંથી ચાલુ થાય. કોઈ દી કીધું ગંગાબાઈનો કપાતર નીકળ્યો? સારો દીકરો હંમેશા એનો યશ એની માતાને મળે છે, કારણ કે દીકરાને સંસ્કાર આપનારીની મા છે. જેના જીવનમાં સમર્પણ છે એ બીજાને સમર્પણના પાઠ શીખવાડી શકે છે. ગંગાનો પુત્ર ભીષ્મ છે, તમે જાણો છો. ગંગા જેવું જેનું નિર્મળ જીવન છે, જેની પ્રતિજ્ઞા કરી છે, ક્યારે ફરતી નથી, એ ભીષ્મ પ્રતિજ્ઞા કરે, પાંડવો જાગી જાય, કૃષ્ણ જાગી જાય, અર્જુન ઘસઘસાટ ઊંઘે છે. મહાભારતની કથા એમ કહે છે. કારણ સમર્પણ. હું કહેવા એ માંગુ છું તુલસી જેવું જીવન, એનો અર્થ શું? ભગવાનની આગળ રામાનુજાચાર્યજી એમ કહે છે, યથેર. બહુ સરસ રામાનુજાચાર્યજીએ શબ્દ પ્રયોગ કર્યો, યથાર્હ વિનિયોગાર્હત્વમ. ભગવાનની આગળ શેષ બની જઈએ, રામાનુજાચાર્યજીની ફિલોસોફી જે મહારાજને અતિશય ગમી. ભગવાનની આગળ આપણે જડ બની જઈએ, આજની ભાષામાં કહું તો ભગવાનની આગળ આપણે લાકડા જેવા બની જઈએ. લાકડાને આમ મૂકે તોય શું, આમ મૂકે તોય શું, લાકડાને ઉપર મૂકે તોય શું, લાકડાને નીચે મૂકે તોય શું.
રામાનુજાચાર્ય જેમ કહે છે, શેષ બને ને ત્યારે જેને શેષીનો સંબંધ થાય છે, શેષી એટલે ભગવાન નારાયણ. આપણે આવા જ્યારે દાસ બનીશું ને, આ દાસના લક્ષણ છે, આવા જ્યારે દાસ બનીશું ને, આવું જ્યારે સમર્પણ આપણા જીવનમાં આવશે ને, સત્સંગની કેવી કેવી કથાઓ છે, બે ચાર લઈ લો ફટોફટ. આજે આપણે ઘણા બધા સમયાઓ છે. નર્મદાના કિનારે સિનોર નામનું ગામ, ત્યાં પાટીદાર જ્ઞાતિના કેશવલાલ રહે, ખૂબ સારા ભગવાનના ભક્ત, એના સ્ત્રી એના કરતા ચડિયાતા ભક્ત, એનું નામ રાજબાઈ. આ રાજબાઈ એવા સારા ભક્ત, પતિ પત્ની બંને એકવાર વડતાલ સમયમાં આવેલા, મહારાજના નજીકથી દર્શન મળ્યા, અતિ રાજી થઈ ગયા. મહારાજને વિનંતી કરી, હે મહારાજ, અમારા ઉપર રાજી રહેજો. મહારાજે બંને સામે જોયું, પૂછ્યું, રાજબાઈ તમારે કેટલા દીકરા છે? ચાર દીકરા. શું નામ છે? ગિરધર, વરાણસી, જોરાભાઈ અને બાપુભાઈ. ચાર દીકરા છે. મહારાજે કહ્યું, ચાર શું કરશો? અમારે સત્સંગની સેવા માટે બે દીકરા જોઈએ છીએ. ત્યાંને ત્યાં માતાને પિતાએ સંકલ્પ કરી દીધો, અરે મહારાજ, બે શું, ચારે ચાર તમારા છે. નહીં નહીં, અમારે બે જ જોઈએ છીએ. ત્યારે ને ત્યારે ચારે ચાર દીકરા લાગ્યા. મહારાજ તમારે જોઈએ તે લઈ લો. ગિરધર અને વરાણસી નામના મોટા બે દીકરા મહારાજે રાખ્યા. નાના બે દીકરાને કહ્યું, માતા પિતાની સેવા કરજો. ગિરધરને સાધુ કર્યા, ઈશ્વરાનંદ સ્વામી નામ પાડ્યું. વરાણસી ભાઈને સાધુ કર્યા, શ્રીનિવાસાનંદ સ્વામી નામ પાડ્યું. સમર્પણના દાખલા તો જુઓ તમે. રૂપિયાના દાન દીધા હોય એવા દાખલા સાંભળવા મળે, દીકરાના દાન આવી રીતે દીધા હોય ને, આવા આટલા મોટા પ્રમાણમાં દાખલા તો સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજે ક્યાંય જોવા ન મળે તમને. અને આપણી આંખની સામે દાખલો છે જ ને. આ કેનેડાના ભક્તરાજ સંજય ભગત, આખો પરિવાર, છોકરો ભણી ગણીને તૈયાર થાય, મેડિકલમાં જવાની અણીએ હોય, છોકરો ડૉક્ટર થાય, કયા માતા પિતાને અરમાન ન હોય, પણ તેમ છતાં એવા સમયમાં એવા તૈયાર થયેલા પુષ્પને મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં સમર્પિત કરે આવા પરિવારો આજે છે. આજે વિચાર આજે છે. હમણાં ત્રણ દિવસ પહેલા એક વિડીયો ઓડિયો ક્લિપ ઘનશ્યામ દાદાને સંભળાવી હતી મેં. યોગી સ્વામી ધામમાં ગયા, સંપ્રદાયના બધા સંતો કંડારી ગુરુકુલમાં હતા. બધા સંતો યોગી સ્વામીના મધરે એક પત્ર લખ્યો હતો, એ પત્ર વાંચ્યો, બધા સંતો એટલા ભાવવિભોર થયા, કીધું એના બાપુજીને મળવું જ છે, અરવિંદભાઈને બોલાવ્યા, અને જે વાર્તાલાપ થયો એ ઓડિયો ક્લિપ સાંભળવા જેવી છે. એ પત્ર વાંચીને, માતાના શબ્દો વાંચીને, અરવિંદભાઈના હૃદયની ભાવના વાંચીને, ગુરુજીથી માંડી એક એક સંતોના હૃદયમાંથી એક જ નાદ નીકળતો હતો, એક જ નાદ નીકળતો હતો, આવા મા બાપ હોય ને ત્યાં યોગી સ્વામી જેવો સાધુ જન્મે, ત્યાં જન્મે. હે, કેરીનું ફળ ખીજડે ન આવે એ તો આંબાને જ આવે, આંબાને જ. આ સત્સંગની સમર્પણની કથાઓ, એટલા માટે હું કહું છું, તુલસીનું જીવન એટલે એમ કહી શકાય એક સ્ત્રીનું જીવન જેમાં સમર્પણ રગ રગમાં, નસ નસમાં છે. કોઈ કવિએ સરસ લખ્યું છે, કોણ કહે છે દીકરી સાપનો ભારો, કોણ કહે છે દીકરી સાપનો ભારો, દીકરી તો મારો તુલસીનો ક્યારો. દીકરીને તુલસીના ક્યારા સાથે ઉપમા આપી. હે, ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓએ પણ બહેનોના જીવનને તુલસી સાથે સરખાવી છે. દેવ સેવા, દેશ સેવા, સમાજ સેવા, બધી જગ્યાએ ઊંડા તમે જશો, એટલું મહાન યોગદાન સ્ત્રી ભક્તોનું સમર્પણ છે. આ મકાન દેખાશે, દિવાલો દેખાશે, એના ઉપરના છત દેખાશે, આનો પાયો દેખાતો નથી, પણ યાદ રાખજો આ બધું ઊભું છે એના પાયા ઉપર. એમાં આ બધો સત્સંગ દેખાય છે, પણ આખા સત્સંગનો પાયો પાછળ બેઠેલા માતાઓ છે, આ ભૂલશો નહીં ક્યારે. હા, રસોડું કોણ બનાવે? સમજી ગયા ને તમે? તમે એક જ કામ કરો, કયું?
કાઉન્ટર ઉપર લાઈનમાં ઉભા રહી જાય એ બહુ સારું કહેવાય. એ લાઈનમાં ઉભા રહો તો હા, બનાવવાની સેવા, સાફ કરવાની સેવા, વાસણ ધોવાની સેવા. મને એક હરિભક્ત હમણાં વાત કરતા હતા, એ ડૉક્ટર થયા છે, એ અમેરિકામાં જ છે. એના વાઈફને જોબ મળી પણ એમણે કરવા ન દીધી. એમણે વાત કરી, સ્વામી બહેનોને આ દેશમાં કેટલી મોટી સજા છે, દીકરાને સાચવવાનો, ઘરમાં રસોઈ કરવાની, ઘરના બીજા બધા ચોખ્ખાઈ સાફ સફાઈ, મોટું ઘર હોય એનું ધ્યાન રાખવાનું, અને સાથે જોબ કરવાની. સ્વામી સહજ છે, પુરુષ કરતાં આ દેશમાં જે સારા સત્સંગીના સન્નારી બહેનો છે એનું સમર્પણ ઘરમાં પણ એટલું મોટું હોય છે ને, એટલે સારી જોબ મળતી હતી છતાં મેં છોડાવી દીધી. તમે વિચારો, ઘરમાં જેમ સમર્પણ છે ને એમ મંદિરોમાં પણ એનું સમર્પણ સવાયું છે. 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું, બહુ પ્રસિદ્ધ કથા છે. એ સમયમાં ભુજના એરપોર્ટ ઉપર એરપોર્ટને તોડી નાખવા માટે બોમ્બ નખાયા, એરપોર્ટના રસ્તાઓ તૂટી ગયા, પ્રતિકાર કરવો કેમ, મિલિટરીને ઉતારવી કેવી રીતે, એટલી મોટી ચેલેન્જ હતી. અઢળક રૂપિયા આપવા છતાં કોઈ માણસ એ રનવે રિપેર કરવા માટે તૈયાર ન થયા, કોણ મરવા તૈયાર થાય. અને એવા સમયમાં ભારતનો ઇતિહાસ એમ કહે છે, કોઈ માણસો મજૂર ન મળે, માણસો ન મળે, અને છેવટે ભુજનું સત્સંગીનું ગામ માધાપર, અને માધાપરના બહેનોએ કસોટા વાળ્યા અને બહેનોએ એરપોર્ટનો રનવે યુદ્ધના સમયમાં રિપેર કર્યો. વિચારો તમે, ઇતિહાસમાં જુઓ તમે. જ્યારે જ્યારે પુરુષો પાછા પડ્યા છે ને ત્યારે પણ પુરુષો કરતા સવાયું કામ જેણે કર્યું છે ને એનું નામ તુલસી. બોમ્બ આકાશમાંથી પડતા હોય ત્યારે પુરુષો જાય, એ તો હાર પડતા હોય ને ઉપરથી તો લાંબા ગળા કરીને ઉભા રહી જાય. અને એ સમયમાં આ ઘટના એટલી બધી વ્યાપક બની, એ સમયના ભારતના સેનાના વડા દિલ્હીથી ગુજરાતના રાજ્યપાલે બહેનોને સત્કારવા માટે આવ્યા, અને સત્કાર માટે મોટી રકમ જ્યારે આપવાની વાત કરીને એ બહેનોએ રડતા રડતા કહ્યું, આ યુદ્ધમાં કેટલા માણસો મરી ગયા, કેટલા ઘાયલ થઈ ગયા, ઇનામ એને મળવું જોઈએ, અમે શું કામ કર્યું છે. વિચારો, આને દાસભાવને સમર્પણ કહેવાય. આપણને એમ થાય, મહારાજના સમયથી અત્યાર સુધી તુલસી જેવા જીવન જેના હોય, કંડારીની બાજુમાં રૂવાત ગામ, રૂવાત ગામમાં બહુ સારા ભગવાનના ભક્ત હતા. રામેશ્વર અને રત્નેશ્વર આ બંને ભાઈ હતા, માં વિધવા હતા. વિધવા માને એમ થયું, બ્રાહ્મણનો દેહ છે, બ્રાહ્મણનો પરિવાર છે, ભગવાને બરાબર ખાધે પીધે સુખી થઈએ એટલું આપ્યું જ છે, તો નાના દીકરાઓને ભગવાનના દર્શન થાય, સત્સંગના સંસ્કાર મળે, બંને દીકરાને લઈ ગઢપુર આવે, ત્યાં રહ્યા. દીકરાઓ નાના, સમજણ પરિપક્વ થયેલી નહીં, મહારાજના દર્શન કરે, ગામમાં પણ ફરવા જાય. એક હસન નામનો વ્યક્તિ, એની સાથે આ રામચંદ્રને મિત્રતા થાય, એની સાથે બિઝનેસની આટીઘૂટીમાં પડી જાય. આ હસન તો અસલ તમાકુના વેપારમાં પડ્યા, કોઈને કહેવાનું નહીં, અને તું સરદાર જા, ત્યાં તમાકુ વેચજે, બહુ મોટો ફાયદો પડશે. આવી રીતે બિઝનેસમાં ચડાવી દીધો, કીધા વગર રામચંદ્ર નીકળી ગયો. મહારાજની પૂજામાં સવારે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાની સેવા મહારાજે બંને બ્રાહ્મણ દીકરાને સોંપેલી. સવારે એક ભાઈ આવ્યો, બીજો ન દેખાણો, પૂછ્યું ક્યાં છે, ખબર નહીં, ગામમાં તપાસ કરાવી, અંતર્યામી હતા, ખબર પડી આ તો તમાકુ વેચવા. આ જગત કેવું છે જુઓ, મહારાજના દર્શન કરવા આવ્યો તો એને ક્યાં મોકલી દીધો, ક્યાં મોકલ્યો. મહારાજે તાત્કાલિક ઘોડો મોકલ્યો, અડધે રસ્તેને પકડ્યો રામચંદ્રને, બે દીકરાને બોલાવ્યા, થોડા શિક્ષાના કડવા શબ્દ કીધા, એના વૃદ્ધ વિધવા માતાને બોલાવ્યા, કહ્યું દીકરા ભોળા છે, બ્રાહ્મણ છે, અતિ ભલા છે, જગતના વ્યવહારમાં ચાલેવા નથી, શું ઈચ્છા છે. મહારાજ અમારી કોઈ ઈચ્છા નથી, તમારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા. ત્યારે મહારાજ બોલ્યા, અમને એમ થાય છે આ બે સાધુ થઈ જશે ને તો સુખી થશે. બોલો, તમને કોઈને વિચાર થાય છે, એક જણા હા ના પાડે, હા, સાધુ થશે તો સુખી થશે. માતાએ હાથ જોડીને કહ્યું, મહારાજ તમારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા. મહારાજે બંનેને દીક્ષા આપી, રામચંદ્રનું પુરુષોત્તમાનંદ સ્વામી નામ પાડ્યું, રત્નેશ્વરનું ગોવિંદાનંદ સ્વામી નામ પાડ્યું. વિચારો, તાળીઓથી વધાવો, ચાર હોય ને બે આપે, આવા દાખલા છે.
પણ બે હોય માં વિધવા હોય ને બંને દીકરાઓ ભગવાનને આપી દે, આવા દાખલા ક્યાં દુનિયામાં જોવાતો જાઓ? મહારાજની વખતે એક દાખલો નહીં, બાલાગામની ડોસી હતા, મહારાજ કહે તમને વાલામવાલી વસ્તુ આપો, બે દીકરા અને બે દીકરા મહારાજની સેવામાં મૂકી દીધા. આ સત્સંગના ઇતિહાસો વિચારો તમે. આજે આપણા મંડળમાં પણ એમ કહી શકાય ભક્તો, એક નહીં બે ને એવા કેટલા સંતો છે. આપણા યોગી સ્વામીનો જ દાખલો, સાધુ થયા એ સમર્પણની વિડીયો કેસેટ આજે પણ છે, એકવાર જોવા જેવી છે, તમારે એકવાર જોવા જેવી. સમર્પણ કોને કહેવાય? ભગવાન અને સંત માટેનું સમર્પણ, સદગુરુ માટેનું સમર્પણ કેવું હોય એ જાણવું હોય ને આ એક કલાકની ડીવીડી એકાદ વાર સમય કાઢીને જોજો, તમને ખબર પડે. આજે યોગી સ્વામી આપણી વચ્ચે નથી, પણ યોગી સ્વામીનું સમર્પણ, યોગી સ્વામીના સદગુણો આ લોયાધામ, આ કંડારી ગુરુકુલ પરિવાર રહેશે ત્યાં સુધી ગુંજતા રહેશે એવું એમનું જીવન હતું. વિચારો તમે સમર્પણ કેવું. એકને એક દીકરો LLB થાય, એમના કાકા હતા બિઝનેસમાં બહુ, કાકાએ દત્તક લઈ લીધેલો, અશ્વિનભાઈને બધા, અશ્વિનભાઈ લતેશ ડભોઈ કાકાની જોડે જ રહે, કાકા બધા લોયર, ભત્રીજાને લોયર કરવાનું નક્કી કરી દીધેલું, બિઝનેસમાં સ્થાન આપી દીધેલું. દીકરાને સાધુ થવાની ઈચ્છા, માતા પિતાએ હરખાતા હરખાતા જે રજા આપી છે, એક સેકન્ડના હજારમાં ભાગમાં મમ્મી અને પપ્પાએ બંને કીધું બેટા તે તો મોડું કરી નાખ્યું, અમને તો બે વર્ષ પહેલાથી ખબર હતી કે અમારો અંકિત એ ઘરમાં રહેનારો નથી, એ તો ભગવાન પાસે જ વહેલો મોડો જવાનો છે, બે વર્ષ લેટ છો તું, વહેલો પહોંચી જાજા. તુલસીનું જીવન એટલે શું હું કહેવા એ માગું છું ભક્તો, બસ આજનો દિવસ આપણે પણ તુલસી જેવા બનીએ, નારાયણને આપણો હાથ જાળવાનું મન થાય, નિસ્વાર્થ સમર્પણ, ડેડિકેશન વિધાઉટ કન્ડિશન, અનકન્ડિશનલ. આપણું બધું કેવું છે, કેવું છે? હમણાં એક છોકરો વાત કરતો હતો, મારા લગ્ન નક્કી થઈ ગયા. મેં કીધું બહુ સારું, ભગવાન સુખી કરે. મેં કીધું ક્યારે છે, કે જે પછી? તો કે સ્વામી એમ નક્કી થાય છે, પણ રિંગ બહુ મોંઘી માગે છે. લગ્ન પહેલાં મોંઘી રિંગ માગે, એ લગ્ન પછી હું નહીં માગે. બધું કન્ડિશનલ. અને કેટલી કન્ડિશન, માણસ નાવા જાય સાબુને ઘસી ઘસીને જેમ ખલાસ કરી નાખે ને એવી રીતે આજના બહેનો, આગળ નથી બોલતો. એટલે અમારા હાસ્ય કલાકારો તો કહે જ છે કે બેંકમાં મૂકેલું ક્યારે કંઈ પાછું મળે, પણ બહેનો પાસે જાય. સ્ત્રીના જીવનમાં બંને તત્વ મહાન છે, એનો લોભ પણ મેં કથામાં વાત કરી હતી ઘણી વાર. યશોદાનો લોભ તમે જાણો છો, ભાગવતજીમાં લખ્યું છે, ડોંગરેજી મહારાજનું પ્રતિપાદન કરતા આપણા ગુરુજી પણ કહેતા, સ્ત્રીની લોભી પ્રકૃતિ પણ એવી છે, પણ સ્ત્રી જ્યારે ઉદાર બને, સ્ત્રી જ્યારે સમર્પણના પાઠ શીખે અને શીખવાડે, ત્યારે એના જેવું સમર્પણ આ પૃથ્વીમાં બીજો કોઈ કરી ન શકે એની ઉદારતા છે. આજના દિવસે આપણે પણ બસ ભક્તો પ્રતિજ્ઞા કરીને ઊભા થઈએ, આ તુલસી વિવાહનો દિવસ એટલે કે આત્માને પરમાત્મા સાથે પરણાવવાનો, જોડવાનો દિવસ છે, આ સંગમનો દિવસ છે, મિલનનો અવસર છે. હે મે તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે, હે મે તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે, હે મે તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે, મે તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તાળી પાડીને, વાલા લાગો છો વિશ્વ આધાર રે સગ પણ તમ સાથે, વાલા લાગો છો વિશ્વ આધાર રે સગ પણ તમ સાથે, વાલા લાગો છો વિશ્વ આધાર રે સગ પણ તમ સાથે, વાલા લાગો છો વિશ્વ આધાર રે સગ પણ તમ સાથે.
બ્રહ્માનંદ સ્વામીનું આ કીર્તન. આપણને ભગવાન વાલા તો લાગે છે, આપણા પીયુડા મહારાજ તો વાલા લાગે એવા જ છે. હા, પણ હવે આગળનો શબ્દ થોડો વિચારીએ. હે મેં તો સર્વે, હે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સદપાથે, હે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સગપણ તમ સાથે. ગુરુજીના શબ્દોને યાદ કરીએ. સંસાર છોડવાની વાત એટલે શું? તમે સંસાર છોડી, ઘરબાર છોડી અને મંદિરમાં બેસી જાઓ એનો અર્થ એવો ન થાય. યોગેશ ભગત ગુરુજીએ કથામાં અહીંયા વાત કરી હતી, યાદ છે ને? સંસાર છોડવો એટલે શું? બસ માયા છોડો, ખોટી આસક્તિ છોડો. તમે પતિ છો ને પત્નીમાં હેત રાખો છો એને ભગવાનના એકાંતિક ભક્ત તરીકેનું હેત રાખો. તમારા સંસારમાં ભક્તિને ભેળવી દો, તે સંસાર સંસાર મટી સત્સંગ બની જશે. કરવાનું આટલું જ છે બસ. તમારા હેતના તાતના વચ્ચે ગાંઠ મારો ભગવાનના ભક્તપણાની. કેવી સરસ વાત ગુરુજીએ કરી. બાકી આ અઘરું છે સંસાર છોડવું. હે એ મેં તો, હે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સદપણ તમ સાથે, હે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સગપણ તમ સાથે, મારા મનમાં વસ્યા છો આવે શ્યામ રે સગપણ તમ સાથે, મારા મનમાં વસ્યા છો આવે શ્યામ રે સગપણ તમ સાથે, મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે, મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે, મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે, મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે, વાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે, વાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે. આ સત્સંગના સમર્પણની ગાથાઓ, આ સત્સંગમાં એક એક સ્ત્રી ભક્તોએ તુલસી જેવું જીવન બનાવી દીધું, એની વાતો જો વાંચવામાં આવે જાણવામાં આવે કેટલી કહું. ઇતિહાસમાં એવી કથા છે, ભગવાનને ખાતર પ્રહલાદે પિતાને છોડ્યા. ઇતિહાસમાં એવી કથા છે, ભગવાનને ખાતર ભરતે માને છોડ્યા. ઇતિહાસમાં એવી કથા છે, વિભીષણે ભગવાનને ખાતર ભાઈને છોડ્યો. ભાઈને છોડ્યાની, પિતાને છોડ્યાની, માતાને છોડ્યાની, પણ ઇતિહાસમાં કોઈ કથા તમને ન મળે એવી કથા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગમાં મળી. ગઢપુર ગામમાં જાનબાઈ નામના એક સ્ત્રી ભગવાનના ભક્ત પોતાના દીકરા હરજી ઠક્કરને કહે છે, બેટા શ્રીજી મહારાજ સ્નાન કરવા બેસે છે, મહારાજ માટે જે ઉનામણું વાપરે છે નાનું છે, પૂરતું પાણી આવતું નથી, આપણે ત્યાં મોટું નવું પડ્યું છે ભગવાનને આપી દઈએ. સાંભળજો, ત્રણ દીકરાઓ છે, મોટા દીકરાને માં આ વાત કરે છે ને એમાં નાનો દીકરો વચ્ચે પડે, નહીં નહીં માં ભગવાનને આપનારા કેટલા મળે? સાંભળો, શું કીધું? ભગવાનને આપનારા કેટલા મળે? મહારાજને મોટું આપવાની જરૂર નથી, આપણને કોણ આપશે? મહારાજને આ નાનું જૂનું પડ્યું છે ને આપી દો. દીકરાએ આટલા શબ્દો કયા, જાનબાઈને લાગી આવ્યું, અરે બેટા ભગવાનને આપવામાં તું વચ્ચે આવ્યો? મેં જિંદગીમાં કલ્પના નહોતી કરી, ધિક્કાર છે તને, ફટ તને. અને માએ કીધું, આજ પછી તારું મોઢું મને ક્યારેય બતાવતો નહીં. જાનબાઈએ આખી જિંદગી પોતાના દીકરાનું મોઢું ન જોયું. એ દીકરો કાયમને માટે પછી ગઢપુર છોડી, પોતાનું ઘર છોડી તળાજા ગામ રહેવા જતો રહ્યો. આ ભગવાન સ્વામિનારાયણને ખાતર સ્ત્રી ભક્તોનું સમર્પણ તો જુઓ તમે, શું એની નિષ્ઠા હશે, શું એ ભગવાન પ્રત્યેનો ભાવ હશે. આ સત્સંગમાં એવી તો કેટલી કથાઓ છે. ધનનું સમર્પણ, તનનું સમર્પણ, દીકરાઓનું સમર્પણ, આ સત્સંગના દરેક પ્રકારના સમર્પણો. બ્રહ્માનંદ સ્વામીને મંદિર કરવું છે, વડતાલનું મંદિર. અને ત્યારે મહારાજે કહ્યું, સ્વામી
પથારી લાંબી હોય ને એટલા જ પગ લાંબા કરવા. જીવબા લાડુબા દૂર બેઠેલામાં જીવબા બોલ્યા, મહારાજ બ્રહ્મ મુનિને ઉત્સાહ છે, મંદિર કરવું છે, કરવા દો ને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હવે લક્ષ્મીજી બોલી ગયા છે ને, હવે કરવા દો, છૂટ લો. અરે એટલું નહીં, અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર થયું, પ્રતિષ્ઠા ઉત્સવ થયો, બ્રાહ્મણોની ચોરાસી કરવી છે, પૈસા ખૂટ્યા, ક્યાંથી લાવવા, કોણ આપી શકે? મહારાજે પૂછ્યું, એક નામ ખાલી હતું, કોણ? લાલદાસ ગોરા. તપાસ કરાવી, ભગત તો બહાર ગયેલા, એના પત્ની હતા, એને બોલાવ્યા. અમારે બ્રાહ્મણોની ચોર્યાસી કરવી છે, 7000 રૂપિયા જોઈએ છે એ જમાનામાં. અરે મહારાજ હમણાં લાવી આપું. અરે પણ એમ નહીં, તમારા પતિને તો પૂછો. મહારાજ પૂછવાની જરૂર નથી, અરે ગાંડી થઈ છો, શાસ્ત્રની મર્યાદા છે. મહારાજને ખબર છે, મહારાજને જરૂર છે. એમ જાણીએ સ્ત્રી ઘરેથી 7000 રૂપિયા પૂરા ગણીને મહારાજને સમર્પિત કરે. ત્યાર પછી લાલદાસભાઈ ગોરા આવે, દર્શન કરે. મહારાજે વાત કરી, લાલદાસભાઈ ગોરા રાજી થયા. અરે મહારાજ, આવી તુચ્છ બાબતમાં તમે, તમારે જરૂર હોય અને આપવાનું થાય ત્યારે મને કંઈ પૂછવાનું હોય? આ સમર્પણની ગાથાઓ તો તમે જુઓ, ભગવાન હતા એટલા બધા મહારાજ રાજી થયા. બ્રાહ્મણોની ચોર્યાસી કરી, દેશ દેશાંતરના ભક્તો આવ્યા, બધાએ પૈસાની ભેટ મૂકી, પૈસાનો ઢગલો થયો. મહારાજ કે ગણો. પૈસા ગણ્યા, એક જેઠ 7000 થયા. મહારાજે લાલદાસભાઈને બોલાવ્યા, તમારા પૈસા મેં લીધા હતા, આ પાછા લો. મહારાજ ન લેવાય. મહારાજ કે મારી પ્રસાદી છે. અરે મહારાજ, અમારું ધન તમારે માટે અમે વાપર્યું એ તો સાર્થક થયું. ના ના, અમારે આપવું છે, અમારા આશીર્વાદ છે. ના પાડી છતાં પરાણે મહારાજે આપ્યા. આવી તો કેટલી કથાઓ, એક બે નહીં. તુલસીનું જીવન એટલે સમર્પણનું જીવન, તુલસીનું જીવન એટલે પોતા માટેનો સંકલ્પ છોડવાનું જીવન, તુલસીનું જીવન એટલે નારાયણની આગળ જડ બની, દાસી બની, અકિંચન બની અને પૂર્ણ સમર્પણ કરવાનું જીવન. આપણું જીવન પણ તુલસીની જેમ જ્યારે પૂર્ણ સમર્પણથી ભરાય ત્યારે જ ભગવાન નારાયણનો આપણને યોગ થાય. પુરુષોત્તમ નારાયણ પતિ તરીકે આપણને પસંદ કરે, આપણને વરે, આપણને સ્વીકારે, આપણો હાથ ઝાલે. તો વાલા ભક્તો, આજના દિવસે આ તુલસી વિવાહનો સમયો કર્યો, યજમાન પરિવારોને ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. એમનો ભાવ, પ્રેમ અને સમર્પણ, એનાથી આવા ઉત્સવો થાય છે. બંને પરિવાર એવા નિષ્ઠાવાળા છે, મુકેશભાઈ રમેશભાઈ. અને બંને પરિવારે કેવો સંકલ્પ કર્યો, મુકેશભાઈને ત્યાં દીકરો નથી એટલે એમણે નારાયણને દીકરા તરીકે પસંદ કર્યા, રમેશભાઈને ત્યાં દીકરી નથી એટલે એમણે તુલસી માતાને ખોળી લીધા. જુઓ આ બંને પરિવારોની ભાવના જુઓ. આપણે મહારાજને પ્રાર્થના કરીએ, આ બંને પરિવારમાં તુલસી જેવા લક્ષ્મી આવે અને નારાયણ જેવા જમાઈ મળે, હા, એટલી મહારાજને પ્રાર્થના કરીએ. આવો ભક્તો, ભગવાન શ્રીહરિના ચરણોમાં આજના તુલસી વિવાહના પવિત્ર પર્વે વંદન કરી આપણું જીવન તુલસી જેવું બને, ભગવાનના ચરણમાં કાયમને માટે નિવાસ મળે એવું જીવન થાય, એ સાથે 2 મિનિટ ધૂન કરી આગળનો આપણે કાર્યક્રમ લઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધા ભક્તો 2 મિનિટ માટે હાથ ઊંચા કરી ભાવ પ્રેમ શ્રદ્ધાથી તાળી પાડીને આજે મહારાજને રાજી કરી પ્રાર્થના કરીએ, પ્રભુ અમને પણ તમારા ચરણોની તુલસી બનાવજે. હે પ્રભુ, તમારા ચરણોમાં અમને તુલસીની જેમ સદા રાખજો. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
स्वामी नारायण 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 नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी 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 नारायण Samnarayan, 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 Bolo Ghanshyam Maharajani, Bolo Hare Krishna.